દિવાળીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના મણિનગર ખાતે કુમકુમ મંદિરમાં વિશેષ ચોપડા પૂજન અને લેપટોપ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 ફૂટ લાંબા અને 3 ફૂટ પહોળા વિશાળ ચોપડા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુમકુમ મંદિર ખાતે 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે, ત્યારે આજે પણ વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન કરી આ પરંપરા યથાવત રાખવામાં આવી છે, જાળવી રાખવામાં આવી છે. નવા વર્ષમાં સૌમાં નીતિમત્તા, પ્રામાણિકતા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઉદય થાય તે માટે સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન, અર્ચન, આરતી અને આરાધના કરે છે. માણસ વર્ષ દરમિયાન કેટલો નફો નુકસાન થયો તેનો હિસાબ માંડે છે, તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ, એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે. અમદાવાદના મણિનગર ખાતે આવેલા કુમકુમ મંદિર ખાતે ચોપડા પૂજનનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હરિભક્તો જોડાય તે પ્રમાણે પણ આયોજન કર્યું છે અને આ સાથે ચોપડા પૂજનના વિશેષ આયોજનની અંદર ટેકનોલોજીનો પણ સદુપયોગ કર્યો છે. લેપટોપની અંદર હાલ તો ટેકનોલોજીના પ્રમાણમાં લેપટોપની અંદર પણ એકાઉન્ટ લખાઈ રહ્યા છે, લેપટોપની અંદર પણ વિધિવત રીતે બધી એન્ટ્રીઓ થતી હોય છે ધંધા રોજગારની, તેને લઈને પણ લેપટોપની પણ હાલ તો વિધિવત રીતે પૂજીવોધન કરાઈ રહ્યું છે. સ્વામી આપણી સાથે છે, તેમની વાત સાથે જ વાત કરીશું. સ્વામીજી, આજના દિવસે વિશેષ પૂજન કરવામાં આવ્યું છે, વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ચોપડા પૂજનને લઈને, અને સાથે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તો લેપટોપનું પણ પૂજન થઈ રહ્યું છે, શું કહેશો? સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર સાધુ પ્રેમ વસ્તલદાસજી, આજે દિવાળીનો દિવસ છે એટલે દિવાળીના દિવસે વેપારીને નવા ચોપડાની જરૂર પડશે નવા વર્ષની અંદર, એટલે વેપારીઓ ચોપડાનું પૂજન કરશે. સાથે સાથે કુમકુમ મંદિરની અંદર આજે વિશેષ ચોપડો બનાવવામાં આવ્યો છે, જેની સાઇઝ 3x3 ફૂટની છે અને એ ચોપડાની અંદર માણસોએ, વેપારીઓએ ચોરી ન કરવી જોઈએ, ધંધામાં નીતિમત્તા રાખવી જોઈએ એનો સંદેશો પણ ચોપડામાં કંડારવામાં આવ્યો છે. સાથે સાથે આજના દિવસે વેપારીઓ ચોપડાનું પૂજન તો કરશે જ, પણ સાથે સાથે સાંપ્રત સમય પ્રમાણે લેપટોપનું પણ પૂજન કરવાના છે. કારણ કે આજનો પહેલાનો માણસ હતો તો પગે ચાલીને એક સ્થળથી બીજે સ્થળે જતો હતો, આજે જ માણસ બાય પ્લેનમાં જાય છે, એનો હેતુ છે આ સ્થળથી બીજે સ્થળે જવું. તેમ દિવાળીના દિવસે હેતુ વેપારીનો એટલો છે કે પોતાના ધંધાનો હિસાબ રાખવો, તો સાંપ્રત સમયની અંદર દરેક વેપારીઓ ચોપડાની સાથે લેપટોપનું, હાર્ડ ડ્રાઈવનું પણ પૂજન કરશે. અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ છે, આપણે હિન્દી સંસ્કૃત એવું કહી રહી છે કે કોઈ પણ કાર્યનો આપણે પ્રારંભ કરવો હોય તો ભગવાનનું સ્મરણ કરીને કરવો જોઈએ, એટલે અત્યારે દરેક વેપારીઓ જન્મંગલના પાઠ સાથે, ભગવાનની સ્મૃતિ સાથે ભગવાનનો અભિષેક કરી ચોપડાનું પૂજન કરશે તો ભગવાન સ્વામિનારાયણના સૌ ઉપર આશીર્વાદ વર્ષે, જેથી કરીને વેપારીઓની આર્થિક મંદી દૂર થશે અને એમને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને વેપારીને ઉત્તમ સ્વાસ્થ્ય પણ પ્રદાન થશે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે વિશેષ પ્રકારનું આયોજન કર્યું છે હિન્દુ સંસ્કૃતિની રીતિ રિવાજ મુજબ, જે વેપારીઓ છે તેમના માટે ચોપડા પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોટા પ્રમાણની અંદર એક ચોપડો પણ બનાવવામાં આવ્યો છે અને જેની અંદર વેપારીઓ, જે ધંધા રોજગાર જે વેપારીઓ છે તેમના માટે પણ વિશેષ શીખો પણ અંદર લખવામાં આવી છે કે ધંધાની અંદર કોઈ પણ વ્યક્તિએ ચોરી ના કરવી જોઈએ. રોજગારની અંદર વાત કરવામાં આવે તો નિયમિતપણે જે પોતાના કર્મચારીઓ છે તેને રોજગાર આપવાની જે તમામ વાતો છે તેની અંદર કંડારવામાં આવી છે અને તેને લઈને આજે કુમકુમ મંદિર મણિનગર ખાતે વિશેષ ચોપડા પૂજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન દશરથ ઠાકોરની સાથે પ્રદીપ કચ્છ, એવી ટીવી અમદાવાદ.